નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 8ની જે નવી સ્વાધ્યાયનપુથી છે 2024 મુજબની, એની અંદર જે સંસ્કૃતનું પ્રથમ ચેપ્ટર છે ચિત્રપદાની, એનું આપણે સ્વાધ્યાયનપુથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. અને વિડીયોને જો હજુ સુધી તમે લાઇક ના કરી હોય તો લાઇક કરી, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, વધુ ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. જોઈએ પ્રશ્ન એક, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલો થશે એતત બસ્યાનમ, બીજો એષ ગજઃ, ત્રીજો સહ બાલકઃ, ચોથો સહ વૃક્ષઃ, પાંચમો તત ફલમ, છઠ્ઠો અહ શિક્ષકઃ, સાતમો એષા પ્રતિમા. પ્રશ્ન બે જોઈએ કે નીચેના ચિત્રો જોઈને તેના માટે સાચા સંસ્કૃત શબ્દ પર ગોળની નિશાની કરો. મિત્રો પોપટ આપેલો છે તો થશે શુકઃ, બીજી એક મિત્રો મહાવીર સ્વામીની મૂર્તિ આપેલી છે તો થશે પ્રતિમા, ત્રીજો મિત્રો છે એમાં મિત્રો બારી આપેલી છે તો થશે વાતાયનમ. નેક્સ્ટ આગળ વધીશું તો ઘોડો આપેલો છે તો મિત્રો થશે અશ્વ, ચોપડી આપેલી છે તો થશે સચ્ચિકા, છઠ્ઠો મિત્રો એક બાળક આપેલું છે તો થશે અહમ, સાતમો દરવાજો તો દ્વારમ, આઠમો મિત્રો કૂતરો છે તો થશે શ્વાનઃ, નવમો મિત્રો ટેબલ છે તો થશે ઉત્પીઠિકા, દસમો મિત્રો છોકરો આપેલો છે પણ છોકરો એક નિશાની સૂચવે છે આંગળી કરીને, તો એ મિત્રો થશે તત પેલું, એટલે કે તત થશે એટલે થશે કે પેલું. નેક્સ્ટ પ્રશ્ન ત્રણ, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. નૃપ શિષ્ય બાલક ને ઉદાહરણ છે એશ ક, તો એશા નૃપા. જોઈએ પહેલો એશ શિષ્ય ને એશ બાલક, બીજો શિવ કાક ને ગજ, તો એનું ઉદાહરણ છે સ ક ને સ શિવ, તો સ કાકહ ને સ ગજ. ત્રીજો શિક્ષિકા છાત્રા ને સેવિકા, તો એશા કા, તો એશા છાત્રા, એશા શિક્ષિકા થશે એશા સેવિકા. ચોથો છે સા કા, તો આવશે સા લેખની. બીજો સા ભગિની, તો થશે સા સીતા. પાંચમો છે એતત કિમ, તો એતત ઉદ્યાનમ, એતત ગુહમ, તો થશે એતત દૂરદર્શન. નેક્સ્ટ હવે જોઈએ છઠ્ઠો, તો તત કિમ, તો તત ફલમ, તત મંદિરમ, તો તત યાનમ. નેક્સ્ટ આગળ વધીશું તો ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. તો એક મિત્રો નજીકની સ્થિતિ તમને દર્શાવવામાં આવી છે ને એક દૂરની સ્થિતિ. તો બાલક ને બાલિકા, તો અહ બાલકઃ, ત્વ બાલિકા. લેખક ને લેખિકા, તો અહ લેખિકઃ, અહ લેખકઃ, ત્વ લેખિકા. ત્રીજો શિષ્ય ને શિષ્યા, તો અહ શિષ્યઃ ને ત્વ શિષ્યા. ચોથો ચતુર ને ચતુરા, તો અહ ચતુરઃ ને ત્વ ચતુરા. પાંચમો અધ્યાપકઃ ને અધ્યાપિકા, તો અહ અધ્યાપકઃ ને ત્વ અધ્યાપિકા. પ્રશ્ન પાંચ છે કે યોગ્ય પદોને જોડીને વાક્ય રચના કરો. તો આપણે જોઈએ મિત્રો જોડકા પણ જોડેલા છે અને નીચે જેના જવાબ લખેલા છે, તો સહ અશ્વ. નેક્સ્ટ આગળ વધીશું તો છે એષ મયૂરઃ, એષા બાલિકા, એતત ઉત્પીઠિકા, સા વિમાનમ, અહ સૈનિકઃ, ત્વ છાત્રઃ. પ્રશ્ન છ જોઈએ કે નીચેના વાક્યને સંસ્કૃતમાં લખો. તો તે રમેશ છે, તો તત રમેશ. આ કોમ્પ્યુટર છે, તો એતત સંગણકમ. હું ગ્રાહક છું, તો અહ ગ્રાહકમ. આ મગર છે, તો એતત મગરઃ. તે હોડી છે, તો તત નૌકા. તું વિદ્યાર્થી છે, તો ત્વ છાત્રઃ. તે વૃક્ષ છે, તો તત વૃક્ષા. નેક્સ્ટ આગળ વધીશું તો આ ઘોડો છે, તો એતત અશ્વઃ. નવમો આ ટપાલ પેટી છે, તો એતત મેલ પેટિકા. દસમો તે પંખો છે, તો તત વ્યંજનમ. પ્રશ્ન સાત જોઈએ તો નીચે આપેલા શબ્દો સાથે એષ સ, એશાને સા, એતત ને તત સર્વનામ પ્રયોજીને વાક્ય બનાવી રજૂ કરો. તો મિત્રો તમને ગજ ને અશ્વ આપેલું છે ને વસમાં એશા આપેલું છે, તો એશા ગજ ને એશા અશ્વ. નેક્સ્ટ નીચે જોઈએ
તમને પૂજા અને મીરા આપેલું છે, તો વચમાં તમારે સા લખવાનું છે, તો થશે સા પૂજા ને સા મીરા. એવી જ રીતે તમને પુસ્તકમ ને ચિત્રમ આપેલું છે, તો તમારે એતત લગાવવાનું છે, તો એતત પુસ્તકમ ને એતત ચિત્રમ. નેક્સ્ટ મિત્રો આ સાઈડ જોઈએ તો તમને સ મયુર, તમે આગળ જોઈ ગયા સામેની સાઈડ, એવી રીતે મિત્રો સેમ છે જે તમે જોઈને જવાબો લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 8 વિષય સંસ્કૃતનું જે પ્રથમ ચેપ્ટર છે ચિત્રપદાની, એનું સ્વધ્યાન બુદ્ધિનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો, ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે, ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.